नमस्कार, रियल समाचारमां आपनुं हार्दिक स्वागत छे। समाचारोनी शुरुआत करता पहला एक नजर करिए आजनी हेडलाइन्स पर। चेरी मलेरियानी झपेटमां आव्या बाद 5 वर्षीय बाळकीनुं सारवार दरमियान मौत। सूरत महानगरपालिका द्वारा दबाण हटावा माटे स्पेशल ड्राइव योजाय। सचिन में केमिकल बनावती एथर इंडस्ट्रीज में स्टोरेज टैंक में ब्लास्ट थता 24 कामदारों दाज्या। कतारगाम जोन में आवेली संपादित जगहों मनपा द्वारा कब्जो नहीं लेवाता, अधिकारियों की कामगिरी सामे कॉर्पोरेटरे सवाल उठाव्या। मजूरा गेट नजीक शॉपिंग सेंटर में नजीक जीरो दबाण की कामगिरी दुकानदारों द्वारा विरोध। શિયાળાની શરૂઆત થતાં જ વિદેશી પક્ષીઓ સુરતના મહેમાન બન્યા। સમાચારો વિગતે જોઈએ। સુરતમાં વરસાદી માવઠાની સાથે સાથે રોગચાળે માથું ઉચક્યું છે। તાવ શરદી ઉધરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે। ત્યારે એક જ પરિવારના 2 બાળકો ઝેરી મેરેરિયાની ઝપેટમાં આવ્યા હતા, જેમાં 5 વર્ષીય બાળકીનું એકાદ સપ્તાહની સારવાર દરમિયાન મોત થયું હતું। જ્યારે હાલ નાનો દીકરો પણ તાવની સારવાર લઈ રહ્યો હોવાનું પરિવારે જણાવ્યું છે। પરપ્રાંતીય વિશ્વકર્મા પરિવાર છેલ્લા એકાદ મહિનાથી સુરતમાં સ્થાયી થયું છે। બાળકીના પિતા હજીરાની કંપનીમાં બસ ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે, ત્યારે વિશ્વકર્મા પરિવારની 5 વર્ષીય દીકરી અન્યા અને દીકરા રિતિકને છેલ્લા 1 સપ્તાહથી તાવ આવી રહ્યો હતો, જેથી રિપોર્ટ કરાવતા ઝેરી મેલેરિયા હોવાનું સામે આવ્યું હતું, જેમાં આજે 5 વર્ષથી બાળકીનું અન્યાનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો। બાળકીની માતા હેમા વિશ્વકર્માએ કહ્યું કે અમે હીરાબાગ ખાતે આવેલી ખાનગી હોસ્પિટલમાં બાળકની સારવાર કરાવી રહ્યા હતા। અન્ય બાદ રિતિકને પણ તાવ આવતા બંને બાળકોની ત્યાં સારવાર ચાલી રહી હતી। હાલ રિતિકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યારે અન્યનું મોત નિપજતા દીકરાની તબિયતને લઈ ડર સતાવી રહ્યો છે। સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ગણેશ ગોવેરકરે જણાવ્યું કે ખાનગી હોસ્પિટલમાંથી બંને બાળકોને 108 મારફતે હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા। બાળકોના વિભાગમાં બંને બાળકોની સારવાર શરૂ કરવામાં આવી હતી। બાળકોને ઝેરી મેલેરિયા હતો અને સારવાર દરમિયાન બાળકીનું મોત થયું હતું। ચોમાસા બાદ મચ્છરજન્ય રોગચાળો વકરતો હોવાથી લોકોએ હાલ સાવધાની રહેવા જરૂર હોવાની તેમણે વધુમાં ઉમેર્યું હતું। सतना से क्या हुआ? हम रहने वाले प्रॉपर सतना के हैं। अभी इधर आए, हमको 1 महीना हुआ था सूरत में। हम कमाने के लिए आए थे, तो दोनों बच्चों को भी लेके यहाँ आए थे, और अभी 1 महीना हो गया हमें आए। 2-4-6 दिन से बच्चे की तबीयत, दोनों बच्चों की तबीयत बहुत डाउन थी, मतलब बुखार आ रहा था। तो बुखार आने पर हम उनको सिरप दिया, तो सिरप देने से बुखार थोड़ा कम हुआ था, फिर चढ़ जाता था। तो परसों नर्सों, बेटी की तबीयत ज़्यादा डाउन लग रही थी, तो उसको हम कल ला के भर्ती कराए इधर हीराबाद संगानी हॉस्पिटल पे। तो उधर उसका रिपोर्ट हुआ, पूरा टेस्ट हुआ, तो डॉक्टर बोले कि इसको जहरी मलेरिया हुआ है और इसको पूरा असर दिमाग में हो चुका है, इसके पूरे शरीर में हो गया है, तो इसको एडमिट कराना पड़ेगा। तो उसको एडमिट कराया, उसका इलाज करवाया। सुबह से 10 बजे से 5 बजे तक वो जनरल में थी, और 5 बजे के बाद उसको ICU में लेके गए, और ICU में लेके जाने के बाद उसका ट्रीटमेंट चालू रहा। रात में 10-11 बजे समथिंग बोले कि इसको अगर बड़े हॉस्पिटल लेके जाना चाहते हो तो ले जा सकते हो, या फिर सरकारी में ले जाना चाहते हो तो लेके जाओ। तो रात में हमने उसका ट्रीटमेंट चालू रखा, सुबह में 7 बजे लेके आए इधर सिविल हॉस्पिटल पे, डॉक्टर के कहने पर कि आप लोग लेके जाइए, उधर सही रहेगा। સુરત મહાનગરપાલિકા દ્વારા દબાણો હટાવવા માટે સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત શહેરના જુદા જુદા વિસ્તારો દબાણો હટાવવામાં આવ્યા હતા અને રસ્તાઓ ખુલ્લા કરાયા હતા। સૌથી વધુ વિકાસ પામતા સુરત શહેરમાં દબાણ અને ટ્રાફિકનો પ્રશ્ન માથાનો દુખાવો બન્યો છે। જ્યારે લોકો દ્વારા સસ્તા રસ્તા પર કરવામાં આવતા દબાણને લઈ પાલિકાએ સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કર્યું હતું, જે હેઠળ કતારગામ મેઇન રોડ પર દબાણ હટાવવા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું। કતારગામ ઝોનના અધિકારીઓએ દબાણની ટીમ સાથે પોલીસ અને માર્શલના બંદોબસ્ત હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી। કતારગામ મેઇન રોડ પર બંને બાજુ રોડ અને ફૂટપાથ પરના દબાણો મામલે કાર્યવાહી કરવામાં આવી હતી। રોડ અને ફૂટપાથ પર અન્ય અનધિકૃત જાહેરાતોના બોર્ડ જપ્ત કરી દંડ વસૂલવામાં આવ્યો હતો। કતારગામ ઝોનલ ચીફ મહેશ ચાવડા અને કાર્યપાલક ઇજનેર કામિની દોશી પણ ડ્રાઈવમાં જોડાયા હતા।
ગઈકાલે મોડી રાત્રે સુરતની સચિન જીઆઈડીસીની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના બની હતી. કેમિકલ ફેક્ટરીમાં આગ લાગતા વિસ્ફોટ થયો હતો. સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થતાં 20 કામદારો દાઝ્યા હતા. તમામ દાઝેલા કામદારોને હોસ્પિટલ ખસેડાયા હતા. આ બનાવમાં 3 કામદારોની હાલત ગંભીર છે, જ્યારે ફાયર બ્રિગેડ દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. સચિન જીઆઈડીસી રોડ નંબર 8 પર આવેલી કેમિકલ કંપનીની આ ઘટના છે. એથલ કેમિકલ કંપનીમાં રાત્રે 2 વાગ્યે આગ લાગી હતી. કંપનીમાં આગ લાગતા વિસ્ફોટ થયો હતો. સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થતાં 20 કામદારો દાઝ્યા હતા. તમામ દાઝેલા કામદારોને હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવમાં 3 કામદારોની હાલત ગંભીર છે. ઘટનાને પગલે વેસુ, મજુરા, માન દરવાજા અને ભેસ્તાન ફાયર સ્ટેશન અને ગાડીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ભારે જહેમત બાદ આગ કાબૂમાં લીધી હતી. આગ અંગે પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આગનો બનાવ રાત્રે 1:30 વાગ્યાની આસપાસ બન્યો હતો. બનાવ બાબતે પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ફાયર બ્રિગેડના કર્મચારીઓ પણ આવી પહોંચ્યા હતા. કંપનીમાં કામ કરતા કામદારો, કર્મચારીઓને તાત્કાલિક રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. કંપનીમાં રહેલા માણસોને બહાર કાઢવાની કાર્યવાહી કરી આગ બુઝાવવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવી હતી. મનપા દ્વારા કતારગામ ઝોનમાં ટીપી 49માં આવેલ વિન્ટેક્સ પાર્કિંગ નામે આવેલા રિઝર્વેશન પ્લોટમાં પર મનપા દ્વારા કબજો નહીં લેવામાં આવતા નગરસેવક અધિકારીઓની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા. સુરત મનપાના કતારગામ ઝોનમાં રિઝર્વેશન જગ્યાઓ પર મનપા દ્વારા કબજો નહીં લેવામાં આવતા નગરસેવક નરેન્દ્ર પાંડવે સ્થળ મુલાકાત લીધી હતી. ટીપી 49 કતારગામમાં હાથી મંદિર રોડ પર આવેલી મનપા દ્વારા સંચાલિત કરવામાં આવેલી સંપાદિત કરવામાં આવેલી 1000 ચોરસ મીટર જમીનનો જમીન માલિક દ્વારા વર્ષોથી કબજો મનપાને સોંપી દીધો હોવા છતાં મનપાના અધિકારીઓ દ્વારા જગ્યાનો કબજો લીધો નથી. લાખો રૂપિયા જગ્યાનું ભાડું કોણ લઈ રહ્યું છે, જેને લઈ નગરસેવક નરેન્દ્ર પાંડવે સવાલ ઉઠાવ્યા છે. જ્યારે મનપાની સામાન્ય સભામાં જગ્યાના કબજાને લઈ મનપા કમિશનરને તેઓએ ફરિયાદ કરશે અને પ્રજાના વિવિધ પ્રકલ્પો માટે જગ્યાઓનો અભાવ જોવા મળી રહ્યો છે, ત્યારે આવી જગ્યાઓનો કબજો અન્ય લોકો પાસે હોવાથી મનપાને આર્થિક નુકસાન વેઠવાનો નગરસેવક નરેન્દ્ર પાંડવ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. સુરત મનપાને હવે જ્ઞાન થયું હોય તેમ ઝીરો દબાણ રોડ પર દબાણ હટાવવાની સામૂહિક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેને કારણે હાલ લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ આ કામગીરીના લોકો દ્વારા વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. પાલિકાના મજુરા ખાતે સિવિલ 4 રસ્તા પર આવેલા નવજીવન શોપિંગ સેન્ટરમાં આવેલું છે, જે પાલિકા દ્વારા 90 વર્ષ પહેલાં બનાવેલું હતું. તે રોડ ઉપર ઝીરો દબાણ અંતર્ગત કામગીરી કરવા માટે પાલિકાના અધિકારીઓ પહોંચ્યા હતા, જ્યાં એસએમસીના અધિકારીઓએ દુકાન માલિકો સાથે દુર્વ્યવહાર કર્યો હતો. તેના ભાગરૂપે આજરોજ નવજીવન શોપિંગ સેન્ટર સંપૂર્ણ બંધ રાખીને દુકાનદારો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જ્યારે આ રોડની સામે જ પે એન્ડ પાર્ક એસએમસી દ્વારા ચલાવવામાં આવે છે, તે ટ્રાફિકનું ભારણ કોર્પોરેશને નડતું નથી તેવો આક્ષેપ શોપિંગ સેન્ટરના દુકાન માલિકો દ્વારા કરવામાં આવ્યો હતો. ભાવેશભાઈ શાહ છે, હું મહાવીર ઓટો કન્સલ્ટન્ટ નો ઓનર છું. આ શોપ આવે છે સિવિલ 4 રસ્તા બમરોલી રોડ નિર્મલ હોસ્પિટલ ની સામે નવજીવન શોપિંગ સેન્ટર. અચ્છા, આ શોપિંગ સેન્ટર કોને બનાવ્યું છે, કઈ રીતનું આખું અહીંયા સાંજે સમસ્યા એવી થઈ કે સાહેબો આવેલા હતા, અમે બધા ઉભેલા જ હતા, એટલે પેલા એમને કીધું કે ભાઈ એમનું થોડુંક લેંગ્વેજ થોડુંક મને નહીં ગઈ, કેમ કે આટલા મોટા અધિકારી એ લેંગ્વેજ તો બહુ ટાઈમલી મારે જ જોઈને વાપરો. હા, ઓલે લારી વાળો હોય તો તમે એને લેંગ્વેજ કઈ બી વાપરો, વાંધો નહીં. હું બહાર આવ્યો કે તારી ગાડી હટાય, ઉપર બી નહીં મૂકવાની કે. પછી સાહેબે કે મેં કહ્યું સાહેબ તમારું નામ કોને, એટલે મારે કઈ ક્યાંક કોઈ પૂછે કયા સાહેબ આવેલા, તો ચૌધરી નામ દેજો, દઈ દેજો મારું, ચૌધરી સાહેબ છું. કયા ઝોન નથી આવેલા, ઈ ઝોન નથી પૂછ્યું. સાહેબો પેલા પટ્ટા અહિયાં બી મારેલા, અમારો જે આંગણ છે આંગણના આગળ 3 ફૂટ આગળ પટ્ટો મારેલો, એમને કીધું કે એક ઓટલા ઉપર મૂકજો અને એક આગળ મૂકજો, પણ આ પટ્ટાના બાંધ નહીં મૂકતા. મેં કહું ઓકે, અને ત્યાં બી પટ્ટો મારેલો કે ત્યાં તમે પટ્ટાના અંદર મૂકજો, પટ્ટાના અંદર મૂકતા હતા. પછી 2-3 મહિના પછી બીજા સાહેબ આવ્યા, પટ્ટો બીટ્ટો કઈ નહીં, ઉપરની ગાડી હટાવો, નીચે બી હટાવો, સામે બી હટાવો.
પછી લોકોએ કઈ સામે કઈ પેન પાર્ક આપ્યું, હવે 30 રૂપિયા કે કઈક લે છે, એમાં હવે એસએલસી ને ટ્રાફિક નથી લડતો, કેમ કે પૈસા મળે છે, અહીંયા પૈસા મળશે તો ટ્રાફિક નહી નડે. ઝીરો દબાણ ક્યાં આવ્યું? ઝીરો દબાણ રોડ ટુ રોડ રાખો તમે. અને મારી દુકાન છે અત્યારે હિન્દુસ્તાનમાં જે બી દુકાન છે એનું ફળિયું તો એ દુકાન વાળો વાપરવાનો જ છે, એ પર્સનલ ફળિયું છે ને. જો ગુમાસ્તા લાયસન્સ અમને મારે અમને બધા ડીલરોનું આપ્યું છે, પ્રોફેશનલ ટેક્સ અમે ભર્યો છે, એમાં અમારું ડીલર લખ્યું છે, તો એસએમસી ને ખબર હોવી જોઈએ કે ડીલર લખ્યું છે એટલે ઓટલા ઉપર ગાડી તો મૂકવાનો જ છે. તો 10 વેરા ભરીએ છીએ, ટેક્સ ભરીએ છીએ, બધું જ ભરીએ છીએ. સુરતમાં શિયાળાની શરૂઆત થતાની સાથે જ વિદેશી પક્ષીઓનું આગમન શરૂ થઈ જાય છે, ત્યારે તાપી નદી કિનારા સહિત શહેરના અન્ય વિસ્તારોમાં વિદેશી પક્ષીઓ જોતા પક્ષી પ્રેમીઓમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. પક્ષીઓને જોવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. આ પક્ષીઓ અપાતા ગાંઠિયા સહિતના ફરસાણ ન આપવા માટે પર્યાવરણ પ્રેમીઓએ અનુરોધ કર્યો હતો. શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં વિદેશી પક્ષીઓનું સુરતમાં તાપી નદી કિનારા સહિત વિવિધ વિસ્તારોમાં આગમન થતાં પક્ષી પ્રેમીઓમાં આનંદની લાગણી છવાઈ જાય છે. જો કે આ પક્ષીઓ બ્રિડિંગ પીરિયડ માટે શિયાળાની સિઝનમાં અહીં આવતા હોય છે ત્યારે તેમનો કલર પહેલાં કરતાં વધુ ઘાટો થઈ જાય છે. પક્ષીઓ અંગે જાણકારી રાખનાર તજજ્ઞ પર્યાવરણ પ્રેમી માનવું છે કે આ પક્ષીઓ સુરતીઓ ગાંઠિયા અને અન્ય સુરતી ખોરાક આપીને પુણ્ય કમાવાની વાત કરે છે, પરંતુ તેનાથી પક્ષીઓને નુકસાન થઈ રહ્યું છે. જો કે આવા ખોરાક પક્ષીઓને સહેલાઈથી વધુ પ્રમાણમાં મળી રહે છે, ઉપરાંત આ વિદેશી પક્ષીઓનું રિટર્ન માઇગ્રેશન પણ થોડું મોડું થઈ રહ્યું છે, તે પણ એક મુખ્ય કારણ છે. આ વિદેશી પક્ષીઓમાં તાપી નદી કિનારે કેટલીક જગ્યાઓ રહેવા માટે ઉત્તમ બની હોવાથી હજી પણ થોડો સમય આ પક્ષીઓ જોવા મળશે તે વાત નક્કી છે. જીવદયા પ્રેમી સુરત શહેર, આજે હું વિયરકમ કોઝવે ખાતે આવ્યો હતો તો ત્યારે વિદેશી પક્ષીઓ જોવા મળ્યા હતા, જે ખાસ કરીને શિયાળાની ઋતુમાં વિદેશી પક્ષીઓ ખોરાકની શોધમાં અને પ્રજનન માટે અહીંયા આવે છે, પરંતુ આપણા સુરતીઓ તેને ખોરાક માટે તીખો તળેલો ફરસાણ, ભૂસો અને ગાંઠિયા આપે છે, જે એના શરીર માટે હાનિકારક છે, એનાથી ગેરફાયદા થાય છે, તે ઈંડા મૂકી શકતા નથી, એનામાં નપુંસકતા આવે છે. તો આપણે સુરતીઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે એને તીખો તળેલો ખોરાક નહીં, પરંતુ એને લોટની ગોળીઓ, બાફેલા મગ ચણા અને રાઈસ જે આવે છે બોઇલ કરેલા, તે ખવડાવવું જોઈએ. અને એક તો આપણા અને વિદેશી પક્ષીઓ વચ્ચે જે મિત્રતા છે સુરત શહેરમાં, તે મિત્રતા જળવાઈ રહે અને એમની વસ્તી ઘટે ને એ માટે આપણે એને સારો ખોરાક આપવો જોઈએ, જે એને હેબિટ છે એ પ્રમાણે ખોરાક આપવો જોઈએ. પરંતુ આપણે એને તળેલો ખોરાક આપીએ છીએ એને એ હેબિટ થાય છે, એના કારણે એ લોકોની વસ્તી જરા ઓછી થઈ છે. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર કરીએ આજની મુખ્ય સમાચારો પર. ઝેર મેલેરિયાની ઝપેટમાં આવ્યા બાદ 5 વર્ષીય બાળકીનું સારવાર દરમિયાન મોત. સુરત મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવા માટે સ્પેશિયલ ડ્રાઈવ યોજાઈ. સચિનમાં કેમિકલ બનાવતી એથર ઇન્ડસ્ટ્રીઝમાં સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ, 24 કામદારો દાજ્યા. કતારગામ ઝોનમાં આવેલી સંપાદિત જગ્યાનો મનપા દ્વારા કબજો નહીં લેવાતા અધિકારીઓની કામગીરી સામે કોર્પોરેટરે સવાલ ઉઠાવ્યા. મજૂરા ગેટ નજીક નવજીવન શોપિંગ સેન્ટર નજીક ઝીરો દબાણની કામગીરીનો દુકાનદારો દ્વારા વિરોધ કરાયો. શિયાળાની શરૂઆત થતાં જ વિદેશી પક્ષીઓ સુરતમાં મહેમાન બન્યા. આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.